मतना महासंग्राम की तारीखों ऐलान 2022 अंत में गुजरात में सर्जाशे राजकीय घमासान। विधानसभा में थशे शासन नु परिवर्तन के पुनरावर्तन। 8 डिसेम्बरे थशे गुजरात विधानसभा नो फैसलो। जी हाँ, जेनी आतुरता थी राह जोवामां आवी रही हती, ए गुजरात विधानसभा चूंटणीनी तारीखोनी जाहेरात थई चूकी छे। डेट ऑफ पोल वुड बी 1st and 5th विद द डेट ऑफ काउंटिंग टू कंसाइड विद हिमाचल प्रदेश ऑन 8th of December। એટલે કે ગુજરાતમાં બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાશે। 1 ડિસેમ્બરના રોજ પ્રથમ તબક્કાનું મતદાન થશે, 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થશે અને હિમાચલ પ્રદેશની સાથે જ 8મી ડિસેમ્બરે પરિણામ જાહેર કરવામાં આવશે। આ બે તબક્કાને મુખ્ય ચૂંટણી પંચ દ્વારા બે ઝોનમાં વહેંચવામાં આવ્યા, જેમાં પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતનો સમાવેશ કરવામાં આવ્યો અને બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતનો સમાવેશ કરવામાં આવ્યો। તબક્કાવાર મતદાનની વાત કરીએ તો 1 ડિસેમ્બરે સૌરાષ્ટ્રની 89 બેઠકો પર મતદાન થશે, જેમાં કચ્છની 6 બેઠક, દ્વારકાની 2 બેઠક, પોરબંદરની 2 બેઠક, જૂનાગઢની 5 બેઠક, ગીર સોમનાથની 4 બેઠક, મોરબીની 3 બેઠક, અમરેલીની 5 બેઠક, ભાવનગરની 7 બેઠક, જામનગરની 5 બેઠક, રાજકોટની 8 બેઠક, બોટાદની 2 બેઠક, તાપીની 2 બેઠક, ડાંગની 1 બેઠક, વલસાડની 5 બેઠક, નવસારીની 4 બેઠક, સુરેન્દ્રનગરની 5 બેઠક, ભરૂચની 5 બેઠક, નર્મદાની 2 બેઠક અને સુરતની 16 બેઠકનો સમાવેશ થાય છે। જ્યારે બીજા તબક્કાની વાત કરીએ તો બીજા તબક્કામાં 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન થશે, જેમાં બનાસકાંઠાની 9 બેઠક, પાટણની 4 બેઠક, સાબરકાંઠાની 4 બેઠક, મહેસાણાની 7 બેઠક, અરવલ્લીની 3 બેઠક, ગાંધીનગરની 5 બેઠક, અમદાવાદની 21 બેઠક, ખેડાની 6 બેઠક, આણંદની 7 બેઠક, પંચમહાલની 5 બેઠક, દાહોદની 6 બેઠક, મહીસાગરની 2 બેઠક, છોટાઉદેપુરની 3 બેઠક અને વડોદરાની 10 બેઠકનો સમાવેશ થશે। ચૂંટણીને લઈને ઉમેદવારોએ તમામ કામગીરી નિશ્ચિત સમય મર્યાદામાં પૂરી કરવાની રહેશે, જે અંતર્ગત પ્રથમ તબક્કાનું ગેજેટ નોટિફિકેશન 5 નવેમ્બરે જાહેર થશે, જ્યારે બીજા તબક્કાનું 10 નવેમ્બરે। પ્રથમ તબક્કા માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 15 નવેમ્બર હશે, ત્યારે બીજા તબક્કાની 18 નવેમ્બર। પ્રથમ તબક્કામાં ફોર્મ પાછા ખેંચવાની અંતિમ તારીખ 17 નવેમ્બર છે, જ્યારે બીજા તબક્કાની 21 નવેમ્બર। ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા આ વખતે વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે। આ વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતમાં કુલ 4 કરોડ 90 લાખ લોકો મતદાન કરશે, જેમાંથી 4,60,000 લોકો પ્રથમ વખત મતદાન કરશે। રાજ્યભરમાં કુલ 51,782 પોલિંગ સ્ટેશન ગુજરાતમાં હશે। તમામ પોલિંગ બુથ ગ્રાઉન્ડ ફ્લોર પર હશે, દિવ્યાંગો માટે વિશેષ પોલિંગ સ્ટેશન હશે। એક પોલિંગ સ્ટેશન પર માત્ર 1 મતદાર અને 15 અધિકારીની ટીમ જશે। 50% મતદાન કેન્દ્ર પર વેબકાસ્ટિંગની સુવિધા હશે। 14મી વિધાનસભાનો કાર્યકાળ 18મી ફેબ્રુઆરી 2023ના રોજ પૂર્ણ થશે, એ પહેલા રાજ્યમાં નવી સરકાર રચાઈ ગઈ હશે અને મુખ્યમંત્રી અને મંત્રીઓએ શપથ પણ લઈ લીધા હશે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।